સુરત સહિત દેશભરમાં આજે અષાઢી બીજની ભવ્ય રથયાત્રાનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં અલગ અલગ 6 સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા સુધીની સૌથી મોટી રથયાત્રામાં હજારોની મેદની ઉમટી પડવા પામી છે. તે રથયાત્રામાં આપણે સામેલ થઈ જીવન ધન્ય બનાવીએ. કોરોનાના 2 વર્ષ બાદ શુક્રવારે આજે શહેરમાં 6 સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. મુખ્ય રૂપે જહાંગીરપુરા ઇસ્કોન મંદિર, કતારગામ મેઇન રોડ મંદિર, અમરોલી લંકા વિજય મંદિર તેમજ પાંડેસરા સચિન અને મૈધરપુરાથી રથયાત્રા કાઢવામાં આવી હતી. જહાંગીરપુરા મંદિર દ્વારા રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર સુધી 17 કિલોમીટરની રથયાત્રા કાઢવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશન સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે ભક્તો ભેગા થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જહાંગીરપુરા મંદિરના સરોજ પ્રભુના જણાવ્યા મુજબ આ વર્ષે રથયાત્રામાં હજારો લોકો જોડાવા પામ્યા હતા. પહેલીવાર 20 ટ્રકમાં રથયાત્રા સાથે ભગવાનની 20 લીલા પણ દર્શાવાઈ હતી. રથયાત્રામાં 2 ઘોડા, 2 બેન્ડ પણ જોડાયા હતા. ઉપરાંત દેશ વિદેશના 300થી પણ વધુ સાધુ સંતો સામેલ થવા પામ્યા હતા. રથયાત્રા દરમિયાન સુરક્ષાના પગલે પોલીસ બંદોબસ્તો ગોઠવાયો હતો, તો મંદિર તરફથી પણ 1000થી વધુ વોલન્ટિયર હતા. ત્યારે યાત્રા દરમિયાન પ્રસાદીના 1,50,000 પેકેટ, 1 ટન ખીર, 20,000 કેળા અને 1,00,000 પેકેટ મિશ્રી સહિત 15 ટનથી વધુ પ્રસાદી વહેંચાયું હતું. બપોરે 3 કલાકે રથયાત્રા દિલ્હી ગેટ, લિનિયર બસ સ્ટેશન, સહારા દરવાજા, ટેક્સટાઇલ માર્કેટ થઈ ઉધના દરવાજા, મજુરા ગેટ, અઠવા ગેટ સર્કલ થઈ સરદાર બ્રિજ, અડાજણ સર્કલથી મોરાબાગર થઈ જહાંગીરપુરા મંદિરે પહોંચવા પામી હતી. कृष्णा मैं इस्कॉन सूरत से हूँ. मेरा नाम हिताई चंद्र दास है. हम हर साल की तरह आषाढ़ी बीज के दिन भगवान जगन्नाथ जी का रथ यात्रा बड़े धूमधाम से निकालते हैं, और पिछले 2 साल से कोरोना के वजह से भगवान बाहर निकाल नहीं पाए थे. और भगवान जगन्नाथ बड़े दयालु है. भगवान के द्वार पे सभी लोग आते हैं दर्शन करने के लिए, पर कुछ लोग ऐसे हैं जो भगवान के द्वार पे आ नहीं पाते हैं, पर भगवान स्वयं आते हैं उनके सभी भक्तों किस प्रकार है देखने के लिए. और आज के दिन का रथ खींचने का बड़ी महत्व है. भगवान जगन्नाथ सबके ऊपर दया करने के लिए आते हैं और बोलते हैं जो मेरा रथ यात्रा में जो शामिल होता है मैं उसको देखता हूं. और भगवान का रथ की डोरी जो खींचते हैं भगवान भी उनका जीवन का डोरी खींचते हैं, और भगवान बाद में उनके धाम में ले लेते हैं उनको. तो आज की डोरी हमको सबको नम्र विनती है, सभी लोग शांतिपूर्वक आए, भगवान जगन्नाथ जी का रथयात्रा में शामिल हो और रथ खींचे भगवान की. हरे कृष्णा. સુરતમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિશેષ પોઈન્ટો પર PCR અને પોલીસ બંદોબસ્ત વાનથી સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ડ્રોન સીસી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમથી બાદ નજર રખાઈ હતી. વ્રજ અને પ્રહરી વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામ ન થાય તે માટે બેરિકેડ મુકાયા હતા. મોટાભાગનો ટ્રાફિક એક જ રોડ પર હતો, બાકીના રોડ ચાલુ રહેવા હતા જેથી વાહન ચાલકોને મુશ્કેલી ન પડે. રથયાત્રા બંદોબસ્તમાં 2 એડિશન પોલીસ કમિશનર, 8 DCP, 16 SAP, 35 PI, 120 PSI, 2200 જેટલા અન્ય પોલીસ કર્મચારીઓ, 1000 જેટલો હોમગાર્ડ, 290 TRB અને SRPની 5 કંપની યાત્રામાં તૈનાત કરવામાં આવી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.